બનાસકાંઠાના વાવના કુંડળિયા અને રાઘાનેસડાને અડીને આવેલ લાપડિયાના 20 ખેડૂતોની જમીન સોલાર પ્લાન્ટ હડપી લેવા માંગે છે એવા 20 ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. બનાસકાંઠાના વાવ તાલુકાના રાઘાનેસડાને અડીને આવેલું લાપડિયા ગામ છે. ત્યાંના 20 ખેડૂતો જણાવી રહ્યા છે કે આઝાદી કાળથી અમે આ જમીન ખેડીએ છીએ. અમારા વડદાદાઓ પણ ખેડતા આવ્યા છીએ અને અત્યારે અમે ખેડીએ છીએ. પરંતુ સરકાર દ્વારા બનાવવામાં આવેલો આ કરોડોના ખર્ચે સોલાર પ્લાન્ટમાં કેટલીક કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે આ સોલારનું ખાતા મુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે સરકારે અમને કહ્યું હતું કે તમારી મીઠી જમીનમાં સોલાર નહીં બનાવીએ, તમારા મકાનોને કે ખેતરોને સોલાર બાધારૂપ નહીં બને. પરંતુ સમય જતાની સાથે જ કંપનીઓએ ખેડૂતોની જમીન દબાવવાનું ચાલુ કરી નાખ્યું છે. એવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે સરકારે કહ્યું હતું કે સ્થાનિક લોકોને રોજગાર મળશે, સ્થાનિક છોકરાઓને નોકરીઓ રખાશે, પરંતુ અમારા લાપડિયા ગામનો એક પણ છોકરો સોલારમાં નોકરીમાં લેવાયો નથી. અમારી કાળજાના ટુકડા સમાન અમારી જમીનનો જો સરકાર પચાવી પાડશે તો અમારું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બનશે. જો કે ખારી જમીન ખૂબ છે તો મીઠી જમીનોમાં કેમ સોલાર બનાવો છો? એક તો અમારે આ જમીન સિવાય ખેડવા બીજી જમીન નથી અને અમે માલધારી સમાજ છીએ, જેથી અમે પશુપાલક પણ છીએ. તો મીઠી જમીનમાં સોલાર બનાવશો તો અમારું પશુધન અમે ક્યાં લઈને જશું? આવી કેટલીક વેદનાઓ ખેડૂતોએ મીડિયા સમક્ષ ઠાલવી હતી. કેટલાક વિડીયો પણ બનાવીને અમે ખેડૂતોએ સોશિયલ મીડિયામાં ચલાવ્યા હતા, પરંતુ કોઈ અમારું સાંભળતું નથી. જેથી મીડિયાના માધ્યમથી સરકારને અમારી નમ્ર અપીલ છે કે અમને અમારી જમીન અમારી પાસે રહેવા દો, એવી અમારી માંગણી છે. જો કે અમારા ખેતરોમાં અત્યારે જુવાર, બાજરી, મગ, મઠ જેવા પાક ઊભા છે. 12 મહિનાની રોજીરોટી છે. અમારે બીજી કોઈ આવક નથી. જો અમારી જમીન સોલારના દબાણમાં જતી રહે તો અમારા બાળ બચ્ચા રખડી જશે અને નિરાધાર બની જશું. અમારી હૃદય વેદના સરકાર સાંભળે તેવી માંગ છે. જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે ખેડૂતોએ અમારી માલધારી સમાજ અને ઠાકોર સમાજ એક થઈને પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું. ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું, પરંતુ અમારી કાળજા સમાન જમીન સોલાર પ્લાન્ટને તો નહીં જ આપીએ. જો કે કરોડોના ખર્ચે બની રહેલા સોલાર પ્લાન્ટનું ખાતા મુહૂર્ત કર્યું તે સમયમાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન સહિત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. સોલાર પ્લાન્ટ બને પરંતુ ખેડૂતોનું અને પશુપાલકોનું હિતને ધ્યાનમાં લઈ સરકાર નિર્ણય કરે તેવી માંગ કરી હતી. રિપોર્ટર નરેશ ઠાકોર, વાવ, બનાસકાંઠા. મારે ભગવાન આપે તેદા અને આ જમી દાય છે તો આ જમી ટાટા સોલર પાવર જીપ લોટમાં દાય છે તો અમારો 60 વર્ષનો બાપ દાદાનો હકદાવો છે. હકદાવા પાસે તોય કહે છે અમને ધમકીઓ આલી અને મારી આ જમી પડાવવા માગે છે. આ જમીનમાં અત્યારે મોલ મોલ કે ગાયો કે ભેંસો કે બકરા જે તે કહો એ અમે આ માલધારી આ ઉપર ગુજરાન ચલાવી રહ્યા છો. અને જો આ જમીન અમારી લે રહી તો અમારા કને કોઈ અટકાવો, કોઈ અમારો બધો પુરાવો પુરાવો બધો છે. અમો કને ધોના પત્રકો અમારા બાપ દાદાના દાદા આ જમીન ખેડતા આવ્યા છે અને અમે ખેડ્યા આવો છો અને આ જમીન અમારી છે અને અમે વાવા છો અને સરકાર અમારો મા બાપ છે. કા અમોને બચાવે ને કા આ જમીન અમે કોઈ કાળે હાલવાના નથી. જમીન લઈ લેશે તમને કેટલું નુકસાન? જમીન અમે છેલ્લે કોઈ વાતના કોઈ કોમના અમે રહેતા નથી. છેલ્લે વખત અમારે મરવાના વારા આવે. આપણે ધમકી કોણ આપે? ધમકી અમોને ટપાલ દ્વારાથી આવે છે અને આ સાહેબોની એમ કહેવામાં આવે છે કે આ જમીન અમારી છે, અમોને આલી છે જીપવાળે અને આ જમીન અમો કને પડાવવા માગે કે અમે કહે અમે ખરીદી નથી, આ જીપવાળે જમીન ખરીદી છે અને અમોને પટાલ ટપાલ દ્વારાથી ધમકીઓ આવે છે. આપનું નામ? મારું નામ શિવાભાઈ ભગવાન. મારે આ જમીન જે મેઠી છે વાવતર એ સરકાર સોલાર પ્લાન્ટને જે તો અમે રોજી રદળીને મરી જાઉં. અમારે એક આ સાલમાંથી અમારું પશુધન અમે નફી ખાશું અને સરકારને મારા વિનંતી કે આ જમીન લે રહી તો અમારે કોઈ અમે રહેવાનો આરો નથી. અમારા કણ જે છે આધાર પુરાવા અમારા બાપ દાદા 1956થી અમારે પાણીપત્રક હકદાવા છે, પણ છતાં અમારી આ જમીન લેરી તો કોઈ અધિકારી નથી. સાહેબ અમારો વિનંતી ગરીબ વર્ગ છે અને અમારાથી
એને રણ લઈ લે, પણ આ મેઠી જમી અમારા આમાંથી ગરીબ લોકો છું, અમે રોવી જળીને મરી જાય છું, અને મહેરબાની કરતા સાહેબ અમને આ બચાવો, અને અમે ગરીબ લોકો છું, અને અમારથી આ જમી જા ધમતીથી ચાટાવાળો કે મારે છે, અમે કહો અમારી છે, તો અમે જ કયા દા છે, અમે 1956 અમારા દાદાના દાદા પાણીપત્ર ઘટતા બધા હતા, તો અમારા મકાન છે, ખોરડા છે, બૈરણ છોકરા ઢોર ઢાંખર બધું આમાંથી નથી કરતા, અમારું ગુજરાન ચલાવવા છો, તો સરકાર અમને જા ધમકીથી, સરકાર મા બાપ છે તો સરકાર અમને આટલો સહારો ના લે તો અમારે ક્યાં જાઉં. આપનું નામ? આપનું નામ માવાભાઈ તેજાભાઈ રબારી.